નમસ્કાર મિત્રો આજે સીધું ને આપણે મોરબીની દુર્ઘટનાની વાત કરવાની છે અને આફતને અવસરમાં બદલી નાખનારા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા સંખ્યાબંધ લોકોના જીવ જાય છે ત્યારે એ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોય છે બબ્બે દિવસ સુધી એ એમની સંવેદના એ માત્ર ચૂંટણી સભાઓમાં વ્યક્ત કરે છે અને મોરબી જવાનો એમને સમય નથી મળતો મોરબીમાં જે કંઈ બન્યું એ કોના પ્રતાપે બન્યું એ બહુ જ મહત્વની ઘટના છે અને એફએસએલનો રિપોર્ટ આવી ગયો છે એવું અમારા રાજકોટના મિત્ર અને તંત્રી જગદીશ મહેતા અમને જણાવી રહ્યા છે એ કહે છે કે એફએસએલનો રિપોર્ટ બહુ સ્પષ્ટ છે કે આની અંદર જે કંપની જે અજંતા વોચ કંપની જે બનાવે છે અજંતા વોચ બનાવે છે એ ઓરવા કંપની એના જે માલિક છે મેનેજિંગ ડિરેક્ટર છે જયસુખ પટેલ એમને હસ્તક જ્યારે આ ઝૂલતા પુલ હતો એનું સમારકામ હતું અને છતાં એ બરાબર થયું નથી એ વાત છે ને બહુ સ્પષ્ટ થઈ ગઈ છે અને છતાં ભાઈ ભાઈ જયસુખભાઈને ઊની આંચ ન આવે એનું રાજકારણ ખેલાઈ રહ્યું છે જગદીશ એ બહુ જ આખા બોલો છે અને એ બહુ સ્પષ્ટપણે કહે છે કે અહીંયા છે ને પટેલ સમાજને ચૂંટણીમાં સાથે રાખવાનો આખો એક ઉપક્રમ છે એક બાજુ સત્તાવાર રીતે એકસો ને પાંત્રીસ કરતાં વધારે લોકોના મૃત્યુ થયા છે ને એમાં ચોત્રીસ જેટલા બાળકોના મૃત્યુ થયા છે પણ બિનસત્તાવાર રીતે જે આંકડો છે એ આંકડો તો બસો ની આસપાસ છે પણ ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમ લીડર જે આફતને અવસરમાં બદલી નાખવાની ફાવટ ધરાવે છે એ બીજી નવેમ્બર બે હજાર ને બાવીસ ના રોજ શોક દિવસ જાહેર કરે છે શ્રદ્ધાંજલિઓ અર્પે એમના યુનિટો એની વ્યવસ્થા કરે છે રાષ્ટ્રધ્વજ અર્ધી કાઠીએ ફરકાવવામાં આવે છે અને જે ખેલ થઈ રહ્યો છે એ ખેલ બહુ સ્પષ્ટ છે બાઈ શ્રી જ્યારે મોરબી જાય છે એ પહેલાં ત્યાંની હોસ્પિટલમાં જે રંગ રોગાન થયા જે ખેલ થયા એ બધાએ જોયા અને એના પછી મને લાગે છે કે ત્યાંના લોકોમાં અને આ દ્રશ્યો જેમણે જેમણે સોશિયલ મીડિયામાં પણ જોયા એ લોકોમાં એક પ્રકારની આમ એમના પ્રત્યે કે શાસન પ્રત્યે એક પ્રકારની નફરત પેદા થાય એવી ભાવના જાગે એવા સંજોગો હતા પણ રાજકારણ ત્યાં ખેલાય છે મોરબી ટંકારા એક કડવા પટેલ ડોમિનેટેડ વિસ્તાર છે અને મોરબીના જે ધારાસભ્ય છે ભાઈ શ્રી બ્રિજેશ મેરજા એ મંત્રી પણ છે કોંગ્રેસમાંથી આયાત કરાયેલા ધારાસભ્ય અને મંત્રી બનાવેલા ધારાસભ્ય હવે આ વખતે એમને ટિકિટ મળશે કે કેમ એ જુદો પ્રશ્ન છે પરંતુ કાંતિ અમૃતિયા જે પહેલા ધારાસભ્ય રહ્યા છે એ આ બચાવ કાર્યમાં પણ હતા અને એમણે છે સારું કામ કર્યું એવી એક છબી ઊભી થાય છે ત્યારે એ ટિકિટ માટેનો એમનો દાવો વધારે મજબૂત થાય છે એવું નથી કે આવી આફત વખતે જ્યારે ઝૂલતો પુલ એ તૂટ્યો અને અનેક લોકો એ નદીમાં પડ્યા ડૂબ્યા મર્યા પણ જેમને બચાવવાની કામગીરી કરી એમાં કોઈ ધર્મ કે નાત જાત કે એ વચ્ચે નહીં આવ્યું ભાઈ હુસૈન પઠાણ તોફીકભાઈ નઈમ શેખ આ જે લોકો હતા એમણે ઓછામાં ઓછા પચાસ માણસોને બચાવ્યા બીજા લોકોએ પણ બચાવ્યા જ્યારે આવી આફતો આવે ત્યારે નાત જાત ધર્મ ભૂલીને લોકોએ કામે વળવું પડે અને પછી ક્રેડિટ લેવાનો ધખારો જે લોકોમાં હોય છે એ આપણે જોઈએ છીએ પણ માનનીય વડાપ્રધાન મોરબીની મુલાકાતે આવ્યા ત્યારે એ જે ઝૂલતો બ્રિજ હતો એનો જે કાટમાળ હતો ત્યાં કપડું વીંટવામાં આવ્યું હતું કારણ કે એમના હાથ જ્યાં મૂકવામાં આવે તો એમને છે ને કાટ ન લાગે કેવી પ્રૂફ સમારકામ થઈ ગયું હોસ્પિટલમાં બધું બદલાઈ ગયું હોસ્પિટલમાં જે લોકોને દાખલ કરવામાં આવ્યા એમાંના જે લોકોએ સાચી વાતો કરી એમને તગેડી મૂકવામાં આવ્યા આ મને લાગે છે કે નરેન્દ્રભાઈ ન સમજે એટલા ભોળા તો છે નહીં પણ માથે ચૂંટણી હોય ત્યારે એમણે હવે છે ને એના જે પ્યાદાઓ ગોઠવવાના હોય એમાં આ આફતને અવસરમાં કેમ ફેરવી નાખવું એ કલાકારીગરી શરૂ થઈ છે અને એટલે જ કહું છું કે એક સામાન્ય શિક્ષકમાંથી ઓધવજીભાઈ પટેલ એમની જે આ કંપની બારસો કરોડ રૂપિયાના ટર્નઓવરવાળી કંપની અને એના એમના પુત્ર જયસુખભાઈ પટેલ એ જ્યારે એનું સૂત્ર સંચાલન કરતા હોય વચ્ચે જે પ્રકારના ખોટા સમાચારો પણ આવ્યા કે એમનું ટ્રસ્ટ એની સાથે એગ્રીમેન્ટ હતું મોરબીના જ પત્રકાર મિત્ર એમ કહી રહ્યા હતા અમારી સાથે સત્ય હિન્દીની ડિબેટમાં મને લાગે છે છે કે લોકો ફાવે તેમ કરે બીજી બાજુ નવજીવન ન્યૂઝ પર એ એગ્રીમેન્ટ જ્યારે મિત્ર વાંચી રહ્યા હતા ત્યારે એની અંદર એમની કંપની સાથેનું આ એગ્રીમેન્ટ હતું એ સ્પષ્ટ થાય છે તપાસ સમિતિ તો નિમાય છે અધિકારીઓની પણ એ તપાસ સમિતિનો અહેવાલ એ ચૂંટણી પછી આવશે ત્રીજી નવેમ્બર બે હજાર બાવીસના રોજ ચૂંટણી કદાચ એની તારીખો જાહેર થવાની છે આમ તો બીજી નવેમ્બરે જાહેર થવાની હતી એવા સમાચાર હતા અને અમને પણ કેટલીક ટીવી ચેનલો એ કહી રાખ્યું હતું કે તમારે અમારે ત્યાં આ ચૂંટણી જાહેર થાય એટલે તરત જ આવવાનું છે એટલે તમે ક્યાંય બીજે બુક નહીં થતા પરંતુ આ શોકનો દિવસ જાહેર થયો એટલે મને લાગે છે કે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં વિલંબ થયો શક્ય છે કે આવતીકાલે જાહેર થાય પણ આટલી મોટી આફત દુનિયાભરના નેતાઓએ પણ જેને વિશે સંવેદના વ્યક્ત કરી અને આ બધા આટલા આ મૃત્યુ થયા એના વિશે એમણે દુઃખ વ્યક્ત કર્યું ત્યારે આપણું તંત્ર એ શું કરતું હતું એનો પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે વહીવટીતંત્રની લીપાપોતી જે કહીએ એને માટે આ જે પેલી કમિટી નિમાઈ છે એ કમિટી એનો અહેવાલ તો ચૂંટણી પછી જ આવવાનો છે કારણ કે પેલી ઓબીસીની જે બેઠકો સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની જે બેઠકો એ જનરલ કરી નાખવામાં આવી હતી એના પછી એક પંચ બેસાડવામાં આવ્યું જસ્ટિસ ઝવેરીની અધ્યક્ષતામાં અમે એ વખતે કહ્યું હતું કે આ અહેવાલ આનો અહેવાલ ચૂંટણી પછી જ આવશે ત્યાં સુધી ગાજર લટકાવ્યા કરશે કોઈને છોડવામાં નહીં આવે દોષિતોને દંડિત કરવામાં આવશે મને લાગે છે બોટાદના શરાબકાંડમાં આટલા બધા માણસો માર્યા ગયા શું થયું અરે કેટ કેટલા ઉદાહરણો આપી શકાય એમ છે પણ દરેક વખતે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે આવી વાત એ સત્તાધીશો કરતા હોય છે પણ અત્યારે એ જરા ભીંસમાં છે માથે ચૂંટણી છે અને ચૂંટણી છે ત્યારે છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ એવા સંજોગો છે અને એ સંજોગોમાં કેવી ભળતી ભળતી વાતો થઈ અને હાસ્યાસ્પદ વાતો થઈ કે લોકોએ છે ને બ્રિજ હલાવ્યો અને તૂટી પડ્યો અરે જે લોકો મોતને ભેટ્યા એમના ઉપર તમે દોષનો ટોપલો ઓડાડી રહ્યા છો અને આ બ્રિજ હલવા માટે જ હતો ઝૂલતો જ પુલ હતો અને એને માટે જ આવતા હતા અને બીજું આ ભાઈ શ્રી જયસુખભાઈ પટેલે એવી વ્યવસ્થા કેમ ન કરી કે ત્યાં આગળ છે ને અમુક મર્યાદામાં જ લોકો આવી શકે એટલે ખરેખર તો આ જયસુખ પટેલ એમને શિરેજ આની સગળી જવાબદારી આવવી જોઈએ એમને ત્યાં બિચારા નોકરી કરનારા પેલા ટિકિટ કાપનારા કે પછી સિક્યોરિટીવાળા કે પછી એમના પગારદાર નોકર એવા મેનેજરો એ લોકોને આનો દોષનો ટોપલો ઓઢાળીને એફઆઈઆર એમની સામે થાય છે પણ ભાઈ શ્રી જયસુખભાઈની સામે નથી થતી કારણ કે સત્તાધીશોની સાથે એમના હુંફાળા સંબંધો છે ભાઈ ક્યાં છે જો એને છે ને જો એ દોષિત નહોતા તો આ જે બચાવ કાર્ય થયું અને લોકો જ્યારે બચાવ કાર્યમાં જોડાયા અને પાછળથી છે ને વહીવટીતંત્ર પણ જોડાયું ત્યારે આ જયસુખભાઈની તો વિશેષ જવાબદારી હતી કે એમણે ત્યાં ખડે પગે ઊભા રહીને બચાવ કાર્યમાં મદદ કરવી જોઈએ પણ એ તો અલોપ થઈ ગયા અને ક્યારે પ્રગટશે જ્યારે આ કેસ ઢીલો થઈ જશે આમાં છે ને શું પગલાં લેવાશે એ ખબર નથી અને ચૂંટણીલક્ષી આખા નિર્ણયો થઈ રહ્યા છે ત્યારે બે પટેલો ને સાચવવાની પણ કોશિશ છે આમ તો જયસુખભાઈના કારખાનાઓમાં પાંચેક હજાર જેટલી બહેનો કામ કરે છે અને એને કારણે પચીસેક હજાર લોકો એટલે લોકો એમની સાથે એમના પરિવારના જન કહી શકાય એમની સાથે એની સીધી અસર થાય જો એવું હોય તો એટલે ગણતરીપૂર્વક જયસુખભાઈને બચાવવાના ખેલ ચાલે છે ભાઈ જગદીશની આ વાત મારે ગળે તો ઉતરે છે અને જગદીશે બીજી પણ એક સરસ વાત કરી કે નરેશભાઈ એમને દબાવ્યા સમજાવ્યા પટાવ્યા જે કંઈ હોય ખોડલધામના નરેશ પટેલને પણ નરેશ પટેલની સહાનુભૂતિ એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તરફ છે કારણ કે એમના જે ખાસ માણસો હતા એ બધા છે ને એ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને એ આપણે જોઈ શકીએ છીએ આમ આદમી પાર્ટીએ સિત્તેર જેટલા ઉમેદવારો પટેલ જાહેર કર્યા છે એટલે ધારો કે આમ આદમી પાર્ટીના એ ઉમેદવારોમાંથી ઘણા બધા જીતે અને કોંગ્રેસના ઉમેદવારો પણ જીતે તો નરેશ પટેલ એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ભેગા મળાવીને એની સરકાર રચાય એને માટેની કોશિશ પણ કરે કારણ કે એ સીધા જ એને વડાપ્રધાન સાથે ભીડાવવા માગતા નથી પરંતુ મૂળ કોંગ્રેસી રહેલા નરેશ પટેલ એ આવો ખેલ કરી શકે અને એટલા માટે માનનીય વડાપ્રધાન આ બધી બાબતોથી સાવધ છે એમને દૂરનું દેખાય છે એમની વ્યૂહરચનાઓ જે છે એમાં પણ છે ને આ પ્રકારના આ પ્રકારની ગોઠવણો થાય એ સ્વાભાવિક છે મોરબીની આ ઘટનાની અસર શું થઈ શકે ચૂંટણી આવતા સુધીમાં એની અસરને જેને ટોનડાઉન કરી નાખવામાં આવે અને ચૂંટણી ઉપર એની જાજી અસર ન પડે એવા ખેલ અને કવાયતો પણ રચાઈ રહી છે પણ લોકોનો રોષ છે એ સત્તાધીશો પ્રત્યે છે એ તમને જોવા મળે છે કે સોળ લાખનો ચેક લઈને હેમંતભાઈ પરમાર કરીને સાઠ વર્ષના જે સજ્જનના ઘરે એ લોકો જ્યારે ગયા ત્યારે એમણે કહ્યું કે હું આ ચેક લઈને કરીશ છું મારું તો આખું ઘર બરબાદ થઈ ગયું બધા મરી ગયા શું કરીશ આ નાણાંથી લોકોને પ્રભાવિત કરવાના અથવા ખરીદવાના જે ખેલ ચાલી રહ્યા છે એ હવે તો છે ને અખબારો સુધી પણ પહોંચી ગયા છે એટલે આવતીકાલોમાં શું થશે એ ખબર નથી પણ મેં કહ્યું એમ કે આફતને અવસરમાં બદલીને એ પોતે વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરીને રચાય અને ચૂંટણી પરિણામો પછી એવા ખેલ તો ચોક્કસ કરશે ફૂલસાબના જે તંત્રી રહ્યા ભાઈ શ્રી કૌશિક મહેતા એમની સાથે આજે હું વાત કરતો હતો ત્યારે એમણે કહ્યું કે વધુમાં વધુ મોરબી ટંકારા પર ભારતીય જનતા પાર્ટીને ફટકો પડે બાકી મને લાગે છે ત્યાં એમને લાગે છે ત્યાં સુધી લોકો છે ને બીજી વાત જલ્દી ભૂલી જશે એટલે ભારતીય જનતા પાર્ટી એ બાબતમાં નચિંત છે એમણે તો જે કુકર્મ એમના નજીકનાઓ થકી થયું છે એટલે કે જેણે આ જયસુખભાઈએ જે બ્રિજ એને યોગ્ય રીતે સમારકામ કરવાનું હતું એ ન કર્યું અને એના કાટ ખાઈ ગયેલા જે થાંભલાઓને જે દો દોરડાઓ એના જે લોખંડના દોરડાઓ હતા એ જોયા પછી અને એફએસએલનો પણ કંઈક રિપોર્ટ આવ્યો છે એમાં પણ એ બાબતો સ્પષ્ટ થયા પછી એમને બચાવવાના જરા મુશ્કેલ થઈ જાય છતાં અને કહે છે કે એમને દસેક વર્ષની જેલ થઈ શકે એવા સંજોગો હોવા છતાં એમને બચાવી લેવાની કોશિશ કરાશે અને બધું દફે થઈ જશે આમે આવી ઘટનાઓમાં ક્યાં નથી થયું રફે દફે ઘણી બધી ઘણા ઘણી ગણાયની એવી ઘટનાઓ છે અને એટલે જ ફરીને હું તો એમ કહીશ કે જે આમના જે સુખભાઈના મેનેજરે કહ્યું ને કે આ તો એક્ટ ઓફ ગોડ છે ભગવાને આ કરેલું છે એમ કે એક્ટ ઓફ ફ્રોડ નહીં એટલે કે નરેન્દ્ર મોદીના જે શબ્દો મમતા બેનરજીના સામે જ્યારે ચૂંટણી લડી રહ્યા હતા અને પ્રચાર કરી રહ્યા હતા બંગાળમાં ને જે બ્રિજ તૂટ્યો હતો એ વખતે જે એમણે કહ્યું હતું આખા ગુજરાતે એમનો એ વિડીયો જોયો છે અને છતાંય એમને છે ને ઉની આંચ ન આવે એવું પણ બને પણ એમના માટે ચિંતાજનક સંજોગો તો જરૂર છે કદાચ પ્રજાનું દબાણ વધે ગુજરાતી પ્રજા બહુ દબાણ કરે એવું મને નથી લાગતું પણ વધે ધારો કે તો જયસુખભાઈની ટેકનિકલ અરેસ્ટ બતાવીને જામીન ઉપર છોડી મૂકવાશે એથી વિશેષ શું બીજા કોને દંડિત કર્યા કે એમને દંડિત કરાશે ગુજરાતમાં આટલી બધી પરીક્ષાઓ થઈ સરકારની નોકરીઓ માટેની એના પેપર ફૂટ્યા શું થયું જે લોકો એની રજૂઆત કરે જે લોકો ફરિયાદ કરે એને જ આરોપીના કઠેડામાં મૂકી દેવા એ છે ને આખા ખેલ ચાલતા હોય ત્યાં ન્યાય ન્યાયની અપેક્ષા કરવી એક એવી ગુજરાતની પ્રજાએ જાગવાની જરૂર છે ગુજરાતની પ્રજાએ સ્વાર્થમાંથી ઊભા થવાની જરૂર છે પ્રજાલક્ષી બાબતોને હાથ ધરવાની જરૂર છે અને જે સત્ય છે એને નિરક્ષીર કરવાની જરૂર છે હું હું હંમેશા કહું છું કે જે નિર્દોષ છે એને છે દંડિત ન કરવામાં આવે અને જે દોષિત છે એ દંડિત થાય એ સંજોગો નિર્માણ કરવાની જવાબદારી પણ પ્રજાની છે આપણી બધાની છે એટલે એ દિશામાં કેવા પગલાં ભરાય છે એ કહેવાતા વોચનોગ એ લોકો અને સિવિલ સોસાયટી એ આ તરફ નજર રાખે એવી અપેક્ષા કરીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે આવતીકાલે રાતે નવને ટકોરે તમારા પ્રતિભાઓની અમને પ્રતીક્ષા છે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તત્કાળ સબસ્ક્રાઈબ કરશો namaskar